નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. રાગ વૃંદાવની સારંગ આપણે કમ્પ્લીટ કર્યો છે. મેં જે રીતના બતાવ્યું છે એ રીતના તમે આખો રાગ સળંગ વગાડી શકો. આમાં શું છે, રાગમાં સ્વરમલિકા ત્રિતાલમાં છે અને ચીજ ગીત એક તાલમાં છે. એટલે આખો સળંગ તો આપણે તાલ સાથે વગાડી શકવાના નથી, પણ મેં જે રીતના સમજાવીને બતાવ્યું છે, ગાઈને બતાવ્યું છે, વગાડીને બતાવ્યું છે, સિંગલ અને દુગુન તાલ સાથે તમે સળંગ વગાડી શકો. એ રીતના તમારી પ્રેક્ટિસ પરફેક્ટ થઈ જાય અને મારા વિડીયો સાથે તમે સરખાવી લો કે યસ સરે વગાડ્યું છે એ પ્રમાણે મારે વાગે છે, તો પછી આપણે આ લેસન નંબર 7 ઉપર આવવાનું છે. ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. છોટે છોટે શિવજી રાગ વૃંદાવની સારંગ બેજ છે. પ્યોર સારંગ રાગ ન કહી શકાય, પણ એના ઉપર આધારિત કહી શકાય, કારણ કે બંને નીનો આમાં ઉપયોગ થતો નથી. કોમળ નીનો ઉપયોગ થાય છે, જે અવરોમાં, આ રાગમાં અવરોમાં કોમળ ની આવે ને આરોમાં શુદ્ધ આવે છે, બરાબર. એ રીતના આમાં શું છે કે એક જ નીનો ઉપયોગ થાય છે અને એ કોમળની, જે અવરોમાં આપણે ઉપયોગ થાય છે, તો એના આધારે. અને બીજા જે સ્વરો છે રાગના એનો ઉપયોગ થાય છે, એનું ચલન જોઈએ તો એ પ્રમાણે પણ રાગ વૃંદાવની સારંગ ઉપર આધારિત છે. તો આવો, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે, હવે ધીમે ધીમે તમને વગાડીને બતાવી દઉં છું. તાલ કહરવા છે, સિમ્પલ. આપણે અગાઉના લેસનમાં તાલ કહરવા શીખી ગયા છીએ, એટલે આપણે તાલમાં પડતા નથી. તમે તાલની પ્રેક્ટિસ કરી હશે તો તાલ સાથે પણ તમે વગાડી શકશો. ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે તાલ સાથે વગાડતા ફાવતું નથી, તો એના માટે તમારે તાલને જાણવું, એને સમજવું, હાથેથી તાલ આપી શકો. તાલ આખો મોઢે યાદ હોય, એનો સતત રિયાજ હોય, તો તમે તાલ સાથે ચોક્કસ વગાડી શકશો, અન્યથા નહીં. ઓકે, આવો સ્ટાર્ટ કરીએ. પહેલી કાળીનો સા લીધો છે, અહીંથી શરૂ થશે. છોટે છોટે શિવજી, છોટે છોટે રામ, છોટે છોટે શિવજી, છોટે છોટે રામ, છોટો સો મેરો મદન ગોપાલ, છોટો સો મેરો મદન ગોપાલ, છોટે છોટે શિવજી, છોટે છોટે રામ, છોટો સો મેરો મદન ગોપાલ, છોટો સો મેરો મદન ગોપાલ. આ આપણી સ્થાયી. હવે અંતરો. ક્યા ખાય શિવજી, ક્યા ખાય રામ, ક્યા ખાય શિવજી, ક્યા ખાય રામ, ક્યા ખાય મેરો મદન ગોપાલ, ક્યા ખાય મેરો મદન ગોપાલ, ધતુરો ખાય શિવજી, લડ્ડુ ખાય રામ, ધતુરો ખાય શિવજી, લડ્ડુ ખાય રામ, મીઠો મીઠો માખણ, શબ્દો ભૂલી ગયો એક જ મિનિટ, મીઠી મીઠી મિસરી મદન ગોપાલ, મીઠી મીઠી મિસરી મદન ગોપાલ. આમાં કઈ લાઈન એક સરખી છે? નોટેશનથી આપણે સ્વર જ્ઞાન મેળવવા માટેનો આ એક રસ્તો એ પણ છે કે કઈ લાઈન સમાન છે. સ્થાયીની બે લાઇન સાથે છેલ્લી બે લાઇન મેચ થાય છે, વચ્ચેની કોઈ લાઇન મેચ થાય છે, એ તમે જાતે સમજીને શોધજો. અને પહેલી કાળીનો મેં સા લીધો છે, તો તમે તાલ સાથે નોટેશનથી વગાડતા આવડી જાય, પછી બીજા બે ત્રણ સ્વરથી એને જાતે બેસાડવાની કોશિશ ચોક્કસ કરજો, તો નોટેશનથી પણ સ્વર જ્ઞાન મેળવી શકાશે. આ સાથે સાથે કરવું પડશે તો ઝડપથી સ્વર જ્ઞાન મેળવાશે, નહીં તો આપણને થોડીક વાર લાગશે, બરાબર છે. હવે હું તમને સિમ્પલ બતાવી દઉં છું. આ મેં તમને તાલ સાથે કઈ રીતના આવશે એ વગાડીને બતાવ્યું છે. નેક્સ્ટ લેસનમાં હું તમને એકદમ ધીમે ધીમે સમજાવીને વગાડીને બતાવીશ. અહીંયા નહીં તો વિડીયો લાંબો થઈ જશે. આના આધારે પણ તમે જો તૈયાર કરી શકો તો ચોક્કસ પ્રયત્ન કરજો, કારણ કે આ વસ્તુ જે છે એ સ્ટાર્ટિંગમાં આટલી સ્પીડમાં તમે ન વગાડી શકો એ નેચરલ વસ્તુ છે,
પણ તાલ સાથે કઈ રીતના વાગશે એ મારે તમને બતાવવું જરૂરી હતું, એટલે છેલ્લે પછી બતાવવાની જરૂર ના રહે, અથવા છેલ્લે ફરીથી પણ હું બતાવું તો એના આધારે તમને એટલું રિયાઝ વધારે થાય. તો આપણે નેક્સ્ટ લેસનમાં હું તમને સમજાવીને બતાવીશ કે આ રીતના વાગશે, બરાબર છે? તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ, લેસન નંબર 8. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. આવજો, ગુડ બાય, ગુડ ડે.